અને અનુસૂચિત જનજાતિ જેને ટૂંકમાં આપણે એસસી અને એસટીના નામથી ઓળખીએ છીએ, એસી અનુસૂચિત જાતિ અને જનજાતિ. આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંદર્ભે આપણા બંધારણની અંદર કોઈ ઉલ્લેખ જ નથી થયેલો, એની સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. પણ જે તે રાજ્યના રાજ્યપાલ છે એ રાજ્યપાલ આખો અહેવાલ તૈયાર કરે જાતિઓનો અને એ અહેવાલ રાષ્ટ્રપતિને મોકલાવે અને રાષ્ટ્રપતિ છે એ તેની ઉપર સુધારણા વિચારણા અને એને અનુલક્ષીને માહિતી તૈયાર કરે અને તે જે યાદી તૈયાર કરે છે એ બધી જ જ્ઞાતિઓને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે રાષ્ટ્રપતિ દ્વારા આ બંને જાતિઓ છે એ જાતિઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે આપણા બંધારણની અંદર આ જ જ્ઞાતિને અનુસૂચિત જાતિ જ કહેવાની અને આ જ જ્ઞાતિને અનુસૂચિત જનજાતિ જ કહેવાની એના સંદર્ભે હજી સુધી કોઈ કઈ એવી ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. એટલે આપણા બંધારણની કલમ 341 મુજબ એવી સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે જે જ્ઞાતિઓને સમાવેશ આ જ્ઞાતિની અંદર થયેલો છે, એટલે કે 341 કલમ મુજબ, તો તે બધા જને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે, એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે 341 બંધારણની કલમ મુજબ. ત્યાર પછી બંધારણની કલમ 342 એ મુજબ રાષ્ટ્રપતિએ જે યાદી તૈયાર કરી છે એ યાદી મુજબ જે વ્યક્તિ જે જ્ઞાતિનો સમાવેશ એમાં થયેલો છે તેને અનુસૂચિત જનજાતિના નામથી ઓળખવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ એસટી. બરાબર, તો બંધારણની અંદર જે પછાત જાતિ છે જેના માટે ખાસ બંધારણમાં જોગવાઈ થયેલી છે, ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના ઉત્કર્ષ સંદર્ભે કેટલીક જોગવાઈઓ થયેલી છે, એ બંનેનો સમાવેશ રાષ્ટ્રપતિ દ્વારા અહીંયા નિર્માણ થયેલો છે. ખાસ કરીને 342ની જે બંધારણની જોગવાઈ છે એ અંતર્ગત સૌથી અગત્યની વાત છે અનુસૂચિત જનજાતિની, અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ મોટાભાગે સમાજથી થોડા દૂર પહાડી વિસ્તારોની અંદર એ વસવાટ કરતા હોય છે અને પોતાની આગવી સંસ્કૃતિ હોય છે અને તેનું ભૌગોલિક નિવાસ છે એ આપણા સામાજિક જીવન કરતાં થોડુંક જુદું પડે છે. એટલે એના સંદર્ભની અંદર જોઈએ તેવા પ્રકારનો વિકાસ અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓનો થયેલો નથી. એટલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ માટે આ રાષ્ટ્રપતિ દ્વારા ઉત્કર્ષ ઉત્થાન અને વિકાસ સંદર્ભે કેટલીક જોગવાઈ કરી અને આ યાદીઓ છે એ યાદી રાષ્ટ્રપતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે. કઈ જ્ઞાતિને આ યાદીની અંદર સમાવેશ કરો એની ઉપર વિચારણા થાય છે અને ત્યાર પછી એ યાદી સંપૂર્ણ તૈયાર થતી હોય છે, તો એ છે બંધારણની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંદર્ભેની જોગવાઈઓ. હવે એના સંદર્ભની અંદર કેવા પ્રકારની જોગવાઈઓ થયેલી છે એની વાત કરીએ